નમસ્તે, ગુડ મોર્નિંગ, કેમ છો બધા બાળ મિત્રો? બધા મજામાં છો ને? આપણે શું શીખતા હતા? ફળના નામ, એને શું કહેવાય? ફ્રૂટ્સ નેમ, હે ને? તમે બધા એના સ્પેલિંગ ઉચ્ચારણ, પછી અંગ્રેજી ઉચ્ચાર, ગુજરાતી અર્થ આપણે ભણ્યા, તો તમે સરસ રીતે એની પ્રેક્ટિસ પણ કરી લીધી હશે અને શું કર્યું હશે? મોઢે પણ કરી લીધા હશે, ખરું ને? ચલો હવે આજે આપણે આગળ નવું શીખીએ. ફ્રૂટ્સ પડો, જોડકા જોડો. હવે તમને બધાને ખબર છે કે જોડકા જોડોમાં બે વિભાગ હોય, એ વિભાગ અને બે વિભાગ. બી વિભાગમાં શું હોય? ક્વેશ્ચન, અને બી વિભાગમાં એનો આન્સર. ક્વેશ્ચન એટલે સવાલ અને આન્સર એટલે જવાબ. એ જવાબ શોધીને આપણે ક્યાં લખવાનો? વચ્ચેના ભાગમાં લખવાનો છે. આપણે ઘણા બધી વાર જોડકા જોડે શીખી ગયા, તો હવે તમને બધાને ખબર પડી ગઈ હશે. પડી ગઈ છે ને ખબર? ચલો હવે આપણે બધા શીખીએ. તો બધાનું ધ્યાન બોર્ડ પર. ચલો અહીંયા શું છે? એ ડબલ પી એલ ઈ એપલ. હવે ધ્યાન રાખવાનું કે જોડકા જોડોમાં સ્પેલિંગ પણ આપ્યો હોય, અંગ્રેજી ઉચ્ચાર પણ આપ્યો હોય અને ગુજરાતી અર્થ પણ આપ્યો હોય, તો આપણને ત્રણેય આવડવું જોઈએ. ચલો હવે એપલ, એપલ એટલે સફરજન. હવે આપણે એનો જવાબ ક્યાં શોધીશું? બી વિભાગમાં. તો મેંગો, સફરજન, ગ્વાવા અને કોકોનટ છે જવાબ. બધાને દેખાયો ક્યાં છે? સફરજન છે ને, સફરજન. એવું ને એવું અહીંયા ક્યાં લખવાનું? વચ્ચે લખી નાખવાનું. શું લખી નાખવાનું આપણે? સફરજન. જોવા પડી ગઈ. ચલો હવે બીજું શું છે? કેરી. તો કેરીનો સ્પેલિંગ શું થાય? એમ એન જી ઓ. અને એનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય? મેંગો. આપણે ગમે તે લખી જોઈએ હો આપણે. ચલો મેંગો, સફરજન, વાવા અને કોકોનટ છે. તમને દેખાય? મને તો દેખાઈ ગયું. શું છે? મેંગો. તો જેવું મેંગો અહીંયા લખ્યું છે અનુસ્વાર વાળું, એવું ને અહીંયા લખવાનું. જો તમે અહીંયા અનુસ્વાર કર્યો છે પણ તમે અહીંયા અનુસ્વાર ના કરો તો શું પડી જાય? ખોટું. એટલે એવું ને એવું લખવાનું. હું શું લખું છું? મેંગો. ઘણી વાર ઘણા બાળકો શું કરે? અહીંયા મેંગો લખ્યું છે પણ અહીંયા અનુસ્વાર ના કરે અને અડધો ના કરીને લખે તો શું પડી જાય? આ મેંગોનું મેંગો જ કહેવાય. પણ જોડકા જોડોમાં જે બી વિભાગમાં હોય એવું ને એવું જવાબમાં લખવાનું. પડી ગઈ ખબર? સરસ. ચલો હવે નાળીએ. ચલો જોઈએ આપણે. હો મેંગો, સફરજન, ગ્વાવા અને કોકોનટ. તો નાળીએને શું કહેવાય? શું કહેવાય? કોકોનટ. શું કહેવાય? કોકોનટ. તમે બધા તો બહુ હોશિયાર થઈ ગયા છો ને, હે ને? ચલો હવે જામફળ. તો જામફળ નું જોઈએ. હા મેંગો, સફરજન, વાવા, કોકોનટ. જામફળ ને શું કહેવાય? વાવા. એને આપણે લખી નાખીશું વાવા. ચલો હવે આ બાજુ. ચલો અંજીર. શું છે? અંજીર. તો આપણે અંજીર નું જોઈએ. હો ઓરેન્જ, FIG, દ્રાક્ષ અને બનાના. તો હવે જુઓ શું છે અંજીર નું સ્પેલિંગ છે, અંગ્રેજી ઉચ્ચાર છે. હા શું છે? સ્પેલિંગ આ રહ્યું છે ને FIG. તેવો ને એવો અહીંયા લખી નાખવાનો. આપણે ક્યાં લખી નાખવાનો? જવાબમાં FIG. ચલો હવે નારંગી જોઈએ. હો આપણે બી વિભાગમાં ઓરેન્જ, ફીગ, દ્રાક્ષ અને બનાના છે. એનો જવાબ છે ક્યાં છે? તમને દેખાયો? મને તો દેખાઈ ગયો. ક્યાં છે? પહેલો. શું લખ્યું છે? ઓરેન્જ. એ શું છે? અંગ્રેજી ઉચ્ચાર. તેવું ને એવું આપણે અહીંયા લખી નાખવાનું. હા ચલો ઓરેન્જ. ચલો હવે કેળું. ચલો જોઈએ. હા ઓરેન્જ, પીચ, દ્રાક્ષ, બનાના. તો કેળાનું સ્પેલિંગ શું થાય? કોણ કહેશે? બધા બોલશે. સારું, બધા બોલે. BANANA. અને એને શું કહેવાય? બનાના, હે ને? તો ચલો હવે છે ઓરેન્જ, પીચ, દ્રાક્ષ અને બનાના. આ રહ્યું. તો આપણે એવું ને એવું લખી નાખવાનું. બનાના. ચલો હવે શું છે? ગ્રેપ્સ. ગ્રેપ્સ ને શું કહેવાય? દ્રાક્ષ કહેવાય. બધાનું મોમાં પાણી આવી ગયું, હે ને? ચલો હવે આપણે ગ્રેપ્સ નું જોઈએ. હા ઓરેન્જ, FIG, દ્રાક્ષ અને બનાના. તો ગ્રેપ્સ નું શું છે? દ્રાક્ષ. શું છે? દ્રાક્ષ. તો આપણે અહીંયા શું લખીશું?
અંગ્રેજીની નોટમાં સરસ અક્ષરે લખવાનું છે અને હવે તમારે બધાને નોટ ચેક કરવાનો ટાઈમ થઈ ગયો છે. તમારે બધાએ સ્કૂલમાં બપોરે આવીને બધા વિષયની નોટ ચેક કરાવવાની છે, ખબર છે ને તમને બધાને? સરસ, કેવા અક્ષરે લખવાનું? સરસ અક્ષરે લખવાનું, બોલી બોલીને લખવાનું, એટલે આપણને આવડી જાય. અને અક્ષર કેવા કાઢવાના? સરસ કાઢવાના. ચલો ફરી મળીશું. હા.